નમસ્કાર આ વિડિયોમાં આપણે શનેશ્વરની વિશેની જે વાત છે એ વિશેનો ચર્ચા કરીશું નમામી શનિશ્વરમ શનેશ્વર જયંતિ વૈશાખ વધ અમાસના દિવસે ઉજવવામાં આવે છે એનો વેદોએ આપેલો મંત્ર છે નીલાંજન સમાભાષમ રવિપુત્ર યમાગ્રજમ છાયા તમ નમામી શનિશ્વરમ અખિલ બ્રહ્માંડના સૌથી તેજસ્વી એવા મહાગ્રહ સૂર્યદેવના આધિપત્ય હેઠળના નવગ્રહોમાં શનિદેવનું સ્થાન અનોખું છે અને ખૂબ જ મહત્વનું છે વિક્રમ સંવતની વૈશાખ માસની અમાવાસ્યાનો દિવસ આપણે ત્યાં શનિદેવની જયંતિ તરીકે ઉજવાય છે શનિ મહારાજ એ સૂર્યપુત્ર છે તો પ્રજાદેવના તે ગુરુ બંધુ છે યમુનામૈયા તેમની બહેન છે તો શિવની એ શનિદેવના તો શિવજી શિવ શનિદેવના ગુરુ છે તેઓ હનુમાનજીના પરમ મિત્ર છે તેમની માતાનું નામ છાયા છે શનિ મહારાજનો ખાસ વાર સપ્તાહનો શનિવાર છે શનિદેવના પ્રિય સાથી રાહુ કેતુ છે જેમની મૂર્તિઓ શનિ મંદિરમાં ડાબી જમણી તરફ જોવા મળે છે વેદકાળથી શનિદેવને પ્રજાસત્તા માટે ઉપર મુજબના મંત્રોથી પૂજા કરવામાં આવે છે શનિદેવ એ નિર્ણાયક દેવ છે તે દરેક જીવને કર્મોના ફળ તેઓના કર્મ અનુસાર અર્પણ કરે છે ખરાબ કર્મો કરીને શનિદેવની પ્રસન્નતા માટે મંત્રોનું આરાધન કરવામાં આવે તો પણ તેઓ તેનાથી પ્રસન્ન થતા નથી માણસને તેના કર્મો મુજબનું જ ફળ અવશ્ય તે પ્રદાન કરે છે માટે માણસે ખરાબ કર્મોથી બચવું એ જ શનિદેવની શીખ છે જેવું કર્મ જો કર્યું હોય એનું ફળ શનિની દશા જ્યારે ચાલતી હોય માણસની ત્યારે એમાં તેને પ્રાપ્ત થાય છે શનિ મહારાજની એક બીજી પણ એક સરસ મજાની વાત છે કે એક દિવસ નારદજી ઊભા હતા અને ત્યાં શનિદેવ અને માતા લક્ષ્મીજી પધાર્યા અને નારદજીને કીધું કે તમે અમારા બેનો પ્રશ્ન સોલ્વ કરો કે હું માતાજી કહે છે કે હું મારું સ્થાન મોટું છે કે શનિદેવનું સ્થાન મોટું છે તો નારદજી મૂંઝાયા ના મહાલક્ષ્મીને તો તો નિરાશ કરાય કે ના શનિદેવને તો નિરાશ કરાય તો હું શું કહું એના વિમાશળમાં એમને યુક્તિ સૂજી એટલે નારદજીએ કીધું કે હું અહીંયા ઊભો છું એક વાર મહાલક્ષ્મીજી સામે જાય અને પાછા આવે ને બીજી વાર શનિ મહારાજ જાય અને એ પાછા આવે તો પહેલાં પહેલાં લક્ષ્મીજી ગયા અને એ પાછા આવ્યા પછી શનિદેવ ગયા અને પાછા આવ્યા તો પછી બંને જણે પૂછ્યું કે બોલો નારદજી હવે અમારા બેમાં મોટું સ્થાન કોનું છે તો નારદજીએ સરસ ઉત્તર આપ્યો કે માં તમે આવો ને ત્યારે સુંદર દેખાવ છો ને શનિ મહારાજને કીધું તમે જાઓ ને ત્યારે સુંદર દેખાવ છો જય શ્રી કૃષ્ણ અસ્તુ